આજથી સરકારી કચેરીઓમાં 100% હાજરી સાથે ધમધમી ઉઠી છે અને સરકારી ઓફિસોમાં કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહથી હાજરી આપી કામ કરતા નજરે પડ્યા હતા. દરેક કચેરીમાં પૂરી સાવચેતી રાખવાની છે. કચેરીઓમાં સેનેટાઇઝર રાખવાનું છે, માસ્ક પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે વગેરે ગાઇડલાઇન્સ કામ કરતા કર્મચારીઓ અને અરજદારોએ ચુસ્ત રીતે અમલ કરવાનો છે. સમગ્ર બાબતે આપતી વ્યવસ્થાપનના મામલતદાર સી આર પ્રજાપતિએ સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારશ્રીના પરિપત્ર 5 જૂનના એ મુજબ સંક્રમણમાં ઘટાડો થતાં હવે તમામ સરકારી કચેરીઓ જે છે એ 100% સ્ટાફ સાથે શરૂ કરવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી છે. સો તેમ છતાં મહત્વની બાબત એ છે કે તો આપણી અનિવાર્યતા છે સરકારી કચેરીના કામ અને એની સાથે સંકળાવું એટલે શરૂ કરાયેલી છે, પણ સાથે તો કચેરીઓ માટે જ પરિપત્રની અંદર COVID-19ના જે સોશિયલ પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટેશન છે એ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા માટે સૂચવેલું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ મેનેજ કરવાનું છે. હાઇજીન સેનિટેશન્સ નીડ ટુ બી એન્શ્યોર એટ એવરી ગવર્મેન્ટ ઓફિસીસ. તદુપરાંત જ્યાં પણ જરૂર જણાય તેવી તમામ જગ્યાઓએ સેનિટાઇઝેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની છે અને માસ્ક જે છે એનો ઉપયોગ કમ્પલસરી કરવાનો છે. એની સાથે કચેરીઓને કાર્યરત કરી દીધેલી છે. જે અરજદારો જે છે શરૂ થશે હવે જેમ જનસેવાનો જેમ કે કામ છે આ તમામ, તો એના માટે તમામ કચેરીઓ જે ફિલ્ડ લેવલ પર છે ક્ષેત્રીય કામગીરી કરતી કચેરીઓ જે છે ત્યાં ચોક્કસ સંખ્યાની અંદર જે છે એ ગ્રેજ્યુઅલી જેમ કે સવારનો સમયગાળો છે શું એ ઉપરાંત સ્લોટની અંદર બપોરનો અને સાંજનો સમયગાળો છે એ મુજબ અરજદારોની જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની જે સોશિયલ પ્રોટોકોલ્સ જે છે એની સાથે સુનિશ્ચિત કરી અને એમની કામગીરી ત્યાં શરૂ કરવામાં આવશે. એ અન્વયે અમે જિલ્લા કક્ષાએ પણ જે છે સોશિયલ ઇમ્પ્લિમેન્ટેશન્સ નોડલ તરીકે તમામ આપણા જે તાલુકા છે ત્યાં પણ એ સૂચનાઓ ફિલ્ડ ઓફિસીસને આપી દેવામાં આવેલી છે અને એ મુજબ આપણે એને એન્શ્યોર કરીશું. એ રીતે આજથી સરકારી તંત્ર 100% કર્મચારીઓની ક્ષમતાથી કાર્યરત થયું છે.